સુરતમાં વરાછામાં સરકારી કોલેજના નિર્માણની માંગ સાથે વરાછા, પૂણા અને કાપોદ્રા વિસ્તારના લોકોએ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે, જેમાં 25,000 જેટલા પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂઆત કરવામાં આવશે. વરાછામાં સરકારી કોલેજના નિર્માણની વિવિધ તબક્કે માંગ ઉઠી છે. છેલ્લા લાંબા સમયથી વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માંગ સાથે વિવિધ સંસ્થા સંગઠનો ગ્રુપ દ્વારા સંખ્યાબંધ રજૂઆતો કરાઈ ચૂકી છે. જો કે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે વરાછામાં સરકારી કોલેજના મંડાણ થઈ શક્યા નથી. વરાછા વિસ્તારમાં કોલેજની માંગ માટે સક્રિય યુવાનોમાં સરકારની નીરસતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વિવિધ વિદ્યાર્થી તેમજ જાગૃત નાગરિકોના સંગઠનો સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી કોલેજની માંગ સાથે પોસ્ટકાર્ડ લખી અભિયાન આદરવામાં આવ્યું હતું. વરાછા, પૂણા અને કાપોદ્રા વિસ્તારના લોકોએ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે. વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ અને કબજા રસીદવારી સોસાયટીને કાયદેસર કરવાની માંગ કરવામાં આવી રહી છે. 25,000 જેટલા પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવશે. જે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા. આજરોજ અમે પૂણા ગામ ખાતે પૂણા વિસ્તારની જે વિવિધ સોસાયટીઓ છે તેના પ્રમુખો અને આગેવાનો દ્વારા પૂણા પોસ્ટ ઓફિસ ખાતે 5,000થી વધારે પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીજીને પોસ્ટ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કે આજે સમગ્ર સુરત શહેરની અંદર જે કબજા રસીદવાળી સોસાયટીઓ છે તેને કાયદેસર કરી માલિકીની હક આપવો અને વરાછા વિસ્તારની અંદર એક સરકારી કોલેજની માંગ સાથે એક આજે જન આંદોલન શરૂ કરવામાં આવેલ છે પૂણા વિસ્તારમાં. તેના ભાગરૂપે આજરોજ અમે અહીંયા 5,000થી વધારે પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આવેલા છે કે જે અહીંથી સુરત શહેરમાંથી જે ચૂંટીને મોકલેલા 12 ધારાસભ્યો છે તે અહીંની જનતાનો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચાડી શકતા ન હોય, મૂંગી અને બેરી સરકારને જગાડવા માટે હવે પબ્લિકે ખુદ જાગીએ અને જન આંદોલન સ્વરૂપે આ એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તેના ભાગરૂપે આજે શરૂઆતમાં જે 5,000થી વધારે 28થી વધારે સોસાયટીઓ દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવેલા છે તે હજુ પણ અમારે આ ચાલુ છે અને આગામી દિવસોમાં 25,000થી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવનાર છે. પોસ્ટકાર્ડ કેમ લખવામાં આવ્યું? આજે અહીંયા પૂણા ખાતે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં એક પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા માટે આવેલા અને આ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા માટેની એટલા માટે જરૂર પડી કે વરાછા રોડ ઉપર અસંખ્ય કબજા રસીદવાળી સોસાયટીઓ આવેલી છે એને કાયદેસર કરી અને માલિકીનો હક આપવાનો અને સાથે સાથે વરાછા રોડ ઉપર એક સરકારી કોલેજ. છેલ્લા 2 વર્ષથી આ બંને માંગણીઓ અહીંના જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, અમારા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પણ આનંદભાઈ ચૌધરી દ્વારા રજૂઆત કરવામાં છતાં પણ આ નિર્ભર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવતો એટલે ના છૂટકે અમે અમારા વિસ્તારમાંથી 25,000 જેટલા પોસ્ટકાર્ડ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખવા માટેનો એક જે અભિયાન અમે હાથ ધર્યું છે એના ભાગરૂપે આજે અમે અહીંયા પૂણા પોસ્ટ ઓફિસ ખાતે જુદી જુદી 28 જેટલી સોસાયટીઓના પ્રમુખોને આગેવાનો પોતાની સોસાયટીમાં ઘેર ઘેરથી લખેલું પોસ્ટકાર્ડ અહીંયા આજે પોસ્ટ કરવા માટે આવેલા અને આજે દિવસભર જુદી જુદી સોસાયટીઓમાંથી અહીંયા જે પોસ્ટકાર્ડ છે પોસ્ટ કરવા માટે આવશે અને અંદાજિત 5,000 જેટલા પોસ્ટકાર્ડ આજે પ્રથમ જે અમારો પોસ્ટકાર્ડ લખવાનું જે અભિયાન છે એના પ્રથમ ભાગમાં અમે 5,000 જેટલા પોસ્ટકાર્ડ માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે અહીંથી પોસ્ટ કરવાના અને લગભગ 3,000 જેટલા પોસ્ટકાર્ડ અત્યારે પોસ્ટ થઈ ગયા છે અને જુદી જુદી સોસાયટીમાં હજી પણ પ્રમુખો આવી અને જેમને પણ આપેલા છે અહીંયા પોસ્ટ કરશે. કેમેરામેન સાબી સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.